नमस्कार, हूँ छू दिलीप त्रिवेदी। समाचारों जोईए विस्तारथी। दिल्हीमां छेल्ला केटलाक समयथी यमुना નદીના જળસ્તર ભરાઈ ગયા છે, જેના કારણે દિલ્હીવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ તરફ રાજઘાટ વિસ્તારમાં પણ યમુના નદીના પાણી ભરાયેલા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ડ્રોન દ્વારા જે વિડીયો લેવામાં આવ્યો છે તેમાં સાફ સાફ પાણીનું જળસ્તર દેખાઈ આવે છે। એક અંદાજ પ્રમાણે યમુના નદીનું જળસ્તર 205.25 મીટરની આસપાસ હતું। तो देशभर में बराबर नो वरसादी माहौल जाम्यो छे, त्यारे आ बधानी वच्चे जम्मू काश्मीर ना श्रीनगर में पण धोधमार वरसाद खाबक्यो। भारे वरसाद ना कारणे अनेक विस्तारों में वरसादी पाणी भराई गया। रोड रस्ताओ पर पाणी भराई जवाना कारणे वाहन व्यवहार खोरवाई गयो। हजू पण बे दिवस हवामान विभागे भारे वरसाद नी आगाही करी छे। हवामान विभागे उत्तर प्रदेश अने आजूबाजूना विस्तारोमां बे दिवस भारे वरसादनी आगाही करी छे। आगाहीना भागरूपे आगरामां धोधमार वरसाद वरस्यो। सतत वरसाद पड़ता यमुना नदीना पाणीमां वधारो जोवा मळ्यो, तेमज ताजमहलनी आजूबाजूमां पण वरसादी पाणी भराई गया हता। हवामान विभागे महाराष्ट्र ने मुंबई में भारे वरसादनी आगाही छेल्ला 24 कलाक माटे करी छे, जेना भागरूपे मुंबई शहर अने आसपासना विस्तार में वरसाद खाबक्यो। महाराष्ट्रनुं पालघर रायगढ़ अने हवामान विभागे रेड एलर्ट नी जाहेरात करी छे। तो मुंबईना थाणे अने रत्नागिरी विस्तार में ओरेन्ज एलर्ट जारी करवामां आव्युं छे। हवामान विभागे मुंबई अने तेनी आसपासना क्षेत्र माटे वरसादनी स्थिति ने ध्याने राखता ओरेन्ज एलर्ट जारी कर्युं हतुं। आ साथे ज सिंधुदुर्ग, नंदुरबार, धुले, जलगांव, संभाजीनगर, अहमदनगर, पुणे, नासिक, सोलापुर अने बीड जिल्लाना भागोमां वरसाद खाबक्यो। महाराष्ट्रना रायगढ़ अने पालघर जिल्लामां 19 जुलाईना रोज रेड एलर्ट जारी करवामां आव्युं। हवामान विभागना जणाव्या प्रमाणे जे क्षेत्रमां ओरेन्ज एलर्ट आपवामां आव्युं તેમાં પૂર્વી મુંબઈ અને તેની આસપાસના ક્ષેત્રમાં 50 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રમાં 20 જુલાઈ સુધી વરસાદ પડી શકે છે। હિમાચલ પ્રદેશના ચંબામાં વાદળ ફાટતા ફરી એકવાર ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો, જે વિડીયોમાં પહાડ પરથી નદીઓની માફક પાણી વહેતા જોવા મળ્યા, તેમજ કેટલાક લોકો આ વરસાદી પાણીમાં કામ કરતા પણ હોય તેવા વિડીયો નજરે પડ્યા। હિમાચલમાં સતત વરસાદ પડતા અનેક લોકો બેઘર બની ગયા છે, તો બીજી તરફ પ્રભાવિત વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। આસામના શિવાસાગર જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે 18,000થી વધુ લોકો પ્રભાવિત થયા। આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું કે નાઝીરા અને શિવસાગરના કુલ 54 જેટલા ગામડાઓમાં સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે। જિલ્લાના વહીવટીતંત્રે 11 રાહત કેન્દ્રો શરૂ કર્યા, જેમાં 1100થી વધુ લોકોએ આશરો લીધો, જ્યારે 5 રાહત વિતરણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા। પૂરની સ્થિતિના કારણે ઘણા લોકોના ઘરોને નુકસાન થયું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પૂરગ્રસ્ત ક્ષેત્રના બચાવ અભિયાનમાં જોડાઈ છેલ્લા 24 કલાકમાં બચાવ દળની ટીમે 582 લોકોના જીવ બચાવ્યા છે। દેશના ઘણા રાજ્યોમાં પૂર તેમજ ભારે વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે હરિદ્વાર અને ઋષિકેશ પર જળસંકટ આવી ચડ્યું છે। હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીની ઉપર પહોંચી ગયું છે। પહાડો પર પડી રહેલો વરસાદ અને ટિહરી ડેમમાંથી વધારાનું 3,000 ક્યુસેક પાણી છોડવાના કારણે હરિદ્વારમાં ગંગા નદીના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે। હરિદ્વારના ભીમગોળા બેરેજ પર ગંગા નદીની સપાટી 293 મીટર એટલે કે ચેતવણીના સ્તરે પહોંચી ગઈ છે। જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ પૂર ચોકીઓને એલર્ટ પર રહેવાની સૂચના આપી છે। સિંચાઈ વિભાગના એસડીઓ શિવકુમાર કૌશિકે જણાવ્યું કે શ્રીનગર ડેમમાંથી વધારાનું 3,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ બપોરથી ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જ્યારે હરિદ્વારમાં ગંગા નદીની સપાટી
પર જોખમના નિશાન 294 મીટર પર છે। भाजप नेता सुशील मोदी फरी एक बार नीतीश कुमार पर निशान साध्य है। एवं कहेवामां आवे छे कि नीतीश कुमार विपक्षीओनी बैठक बाद नाराज छे, जे बाद सुशील मोदीए कह्युं कि नीतीश कुमार ने अमे वर्षोथी ओळखीए छीए। नीतीश कुमार अने राहुल गांधी कहे छे कि तेओ पीएम बनवा माटे योग्य नथी, परंतु जो तक आपवामां आवशे तो दरेक जण गादी माटे दौड़शे। नीतीश जी कभी ये कहेंगे क्या कि वो नाराज है? राजगीर कब गए? अरे मलमास मिला तो आज था, इसलिए कोई राजगीर तो बहाना है। देखो कितना भी छिपाएं, कितने भी मुस्कुराने का प्रयास करें, वो मुस्कुराहट जो है वो छिपा नहीं पाएगी उनकी नाराजगी को। हम लोग नीतीश जी को वर्षों से जानते हैं, जब वो नाराज होते तो इसी प्रकार वो कभी बायकॉट कर देंगे, कभी शामिल नहीं होंगे। राजकीय पक्षोना नवा गठबंधन इंडियाना नेताओए संसदना चौमासु सत्रमां केन्द्र सरकारने घेरवा माटे तैयारीओ आरंभी दीधी छे। आ माटे इंडियानी प्रथम बैठक 20 जुलाईए योजाशे। सूत्रोना जणाव्या अनुसार राज्यसभाना विपक्षना नेता मल्लिकार्जुन खड़गेनी संसद भवनमां आवेली चेम्बरमां 20 जुलाईए विपक्षी गठबंधननी बैठक योजाशे। संसदनुं चौमासु सत्र 20 जुलाईए शरू थशे, जे 11 ऑगस्ट सुधी चालशे। आ दरमियान સંસદના બંને ગૃહોની કુલ 17 બેઠકો પ્રસ્તાવિત છે। આગામી લોકસભામાં ભાજપને મોટો પડકાર ફેંકવા વિપક્ષના 26 દળોએ એક થઈ ઇન્ડિયા નામના નવા ગઠબંધનની જાહેરાત કરી હતી। દરમિયાન ચોમાસું સત્ર હંગામા ભર્યું રહેવાના અણસાર છે। એક તરફ સત્તાધારી પક્ષ મહત્વપૂર્ણ વિધેયકો પાસ કરવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ વિપક્ષ મણિપુર હિંસા, બંગાળ હિંસા, રેલવે સુરક્ષા મોંઘવારી અને અદાણી મામલે જેસીપી બનાવવાની માંગ સહિત અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે। વીસમી જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે મોદી સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોને જાણ કરવામાં આવી હતી કે સરકાર મણિપુર મુદ્દે ચર્ચા માટે તૈયાર છે। આ સાથે જ વિપક્ષે મોંઘવારી પર ચર્ચાની માંગ કરી છે, તેમજ સંસદના આ સત્રમાં જે પણ બિલ રજૂ કરવામાં આવશે તેમાં સૌથી પહેલા દિલ્હીમાં લાવવામાં આવેલા વટહુકમ મુદ્દે વાત થઈ શકે છે। આ ઉપરાંત સરકાર કુલ 31 બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે। વિપક્ષી ગઠબંધનને ઇન્ડિયા નામ આપવા બદલ દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અવનેશ મિશ્રા નામના વ્યક્તિએ વિપક્ષના 26 રાજકીય પક્ષો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભારતનો રાજકીય લાભ માટે ઇન્ડિયા નામનો ઉપયોગ કરી શકાય નહીં। અવનેશ મિશ્રાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે ભારત નામ અંગત ફાયદા માટે રાખવામાં આવ્યું છે, તેનાથી અમારી ભાવનાને ઠેસ પહોંચી છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેંગલુરુમાં 26 વિપક્ષી દળોની બેઠકમાં કહ્યું કે અમારા ગઠબંધનનું નામ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ હશે। તમામ પક્ષોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો। કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે અમે સંસદના સત્રમાં મણિપુર હિંસાના મુદ્દા પર ચર્ચા કરવા માંગીએ છીએ। સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કયા પ્રકારના પગલાં લેશે એ વિશે પીએમ મોદીએ સદનમાં વાત કરે। આ સાથે જ અમે રાજ્યપાલ અને એલજી દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી રાજ્ય સરકારોના કાર્યોમાં હસ્તક્ષેપનો મુદ્દો પણ ગૃહમાં ઉઠાવીશું। કોંગ્રેસ મોંઘવારી અને અદાણી કૌભાંડ મુદ્દે જેપીસીની માંગ પણ કરશે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લાવવામાં આવેલા વટહુકમ વિરુદ્ધ પણ અમે આમ આદમી પાર્ટીને સમર્થન આપીશું। So Manipur is certainly an issue that we want a discussion. We want the Prime Minister to intervene. We want the Prime Minister to tell us what is his strategy for bringing peace and reconciliation back in Manipur. Second issue is the assault on democratically elected state governments through the Modi government, through governors and lieutenant governors. The Delhi Ordinance is one example. Continued raid after raid after raid on ministers, you know, in Tamil Nadu, the way they've broken the NCP in Maharashtra. So the use of agencies as political instruments. તો એનડીએને ભાજપ પર આકરા પ્રહાર કરતા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દરેક બાબતે નિષ્ફળ સાબિત થઈ છે।
एनडीए नी छेला 9 वर्ष में एक पण बैठक बोलावामां आवी नहोती। भाजपना लोको द्वारा पहला पीएम मोदी ने उद्देश्य कहेवामां आवतुं हतुं के एक अकेला सब पे भारी, परंतु हवे तेओ आवुं कही रह्या नथी। वर्ष 2024 लोकसभानी चूंटणीमां इंडिया अने एनडीएनो आमनो सामनो थशे। आ चूंटणीमां इंडियानी जीत थशे। इंडिया नाम कोणे सूचवीए जरूरी नथी, परंतु आ नाम खूब ज सारूं छे। मुंबईमां योजानारी आगामी विपक्षी दळोनी बैठकमां सीटोनी वहेंचणी अने चूंटणी प्रचार सहितना मुद्दाओ पर चर्चा करवामां आवशे। एक भी बैठक नहीं बुलाई, वो मजबूर हो गई बैठक बुलाने के लिए। वो भाजपा जिसने एक एक कर अपने तमाम घटक दल, जितने भी उनके अलायंस पार्टनर्स थे, उन सबको कहा कि जाना है तो जाओ। बीजेपी ये नहीं कह रही एक अकेला सब पर भारी, आज उन्हें भी अपने अलायंस पार्टनर्स की, घटक दल की जरूरत पड़ गई। अब ये चुनाव एनडीए वर्सेज इंडिया हो गया है, इंडिया वर्सेज एनडीए हो गया है, और जब जब इंडिया का सामना किसी से होता है तो आप जानते हैं कि जीतता तो इंडिया ही है। મંગળવારે દિલ્હીમાં એનડીએની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે હાજર રહ્યા હતા। બેઠકમાં હાજરી આપ્યા બાદ પ્રફુલ પટેલે કહ્યું કે એનસીપી હવે એનડીએનો અભિન્ન અંગ બની છે અને તેમની પાર્ટી ભવિષ્યમાં એનડીએ સાથે જ કામ કરશે। પ્રફુલ પટેલે વધુમાં જણાવ્યું કે હું અને અજીત પવાર એનડીએની બેઠકમાં અન્ય રાજકીય પક્ષો સાથે હાજર રહ્યા હતા। એનસીપી એનડીએનું અભિન્ન અંગ છે। એનડીએની 25મી વર્ષગાંઠના અવસર પર 38 રાજકીય પક્ષો હાજર રહ્યા હતા। સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને સુનિલ તટકરે સાથે પ્રફુલ પટેલે મુંબઈમાં વાયબી ચહલ સેન્ટરમાં શરદ પવાર સાથે મુલાકાત કરી હતી। રાજનીતિક પક્ષ ઇસ એનડીએ કી 25મી સાલગીરા કે ઉપલક્ષ મે યહાં પર ઉપસ્થિત થે। હમારે ઓર સે અજીત પવાર સાહેબને જો ભી हमारी प्रस्तुति थी एनडीए की बैठक में रखी, और अब हम एनडीए के एक अभिन्न पार्ट हैं, और आगे की सभी जो कार्रवाई होगी एनसीपी एनडीए के साथ मिलकर काम करेगी। हिंदुस्तानी अवाम मोर्चा पार्टी ना नेता संतोष कुमार सुमने जणाव्यु के देशना नामे गठबंधननुं नाम न होवुं जोईए। वर्ष 2024 लोकसभा चूंटणीमां जो गठबंधन हारी जशे तो पछी इंडिया हारी गयो एम कहीशुं। गठबंधनना नाम मुद्दे नीतीश कुमारनी नाराजगी योग्य छे, जो के आ तेमना गठबंधननी आंतरिक बाबत छे। नीतीश कुमारने लाग्युं के तेओ संयोजक अथवा वडाप्रधान बनी जशे, परंतु तेमनुं स्वप्न तूटी गयुं होय तेवुं लागे छे। नीतीश कुमार बेकफूट पर आवी गया छे। समझते हैं कि इस देश को हम लोग जिस देश में रहते हैं नाम को नहीं देना चाहिए। अगर मान लीजिए कल वो हार जाते हैं तो क्या बोलेंगे कि इंडिया हार गया। तो इस तरह की बातें से, जैसा कि आपके माध्यम से हमको पता चला है कि माननीय नीतीश कुमार जी नाराज हुए हैं इस नाम को लेकर के। उनकी नाराजगी जायज है, लेकिन अब उन लोगों के बीच का मामला है। अब उनकी बात को कौन सुनता है? नीतीश कुमार जी को लगा कि हम संयोजक बन जाएंगे, हम प्रधानमंत्री बन जाएंगे, हमको लोग सर प्रधानमंत्री के रूप में स्वीकार कर लेगा। लेकिन हम समझते हैं कि जो सपना देखे थे वो सपना कल चकनाचूर हो गया। अब वो बैकफुट पर आ गए हैं। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયા નામ પર વિવાદ કરનાર લોકો દેશભક્ત નથી। શું દેશમાં ઇન્ડિયા નામ ધરાવતું કોઈ રાજનૈતિક પક્ષ નથી? ભારતીય જનતા પાર્ટી શું છે? તેના નામમાં પણ ભારત આવે છે? ભાજપના લોકો મોદી ઇઝ ઇન્ડિયાનો નારો આપતા હતા, તેનો અર્થ શું થાય છે? આ દેશનો દરેક નાગરિક ઇન્ડિયા છે। ઇન્ડિયા નામ કે ઉપર વિવાદ કરને વાલે देशभक्त लोग नहीं है। इंडिया नाम से विवाद क्यों करते हैं? क्या इंडिया नाम से कोई पॉलिटिकल पार्टी नहीं है? भारतीय जनता पार्टी क्या है? भारत है ना, है क्या नहीं? मोदी इज इंडिया का मतलब क्या था? जो नाराज देते थे बीजेपी के लोग, मोदी इज इंडिया, मोदी इज इंडिया, उसका मतलब क्या है? मोदी जी के पुराने भाषण सुनो, बीजेपी को वोट यानी वोट फॉर इंडिया, उसका मतलब क्या है? વિપક્ષી એકતા પર આકરા પ્રહાર કરતા ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે દાવો કર્યો કે રાહુલ ગાંધીએ પરિવાર સાથે સંકળાયેલા છે, જેણે સમગ્ર દેશને એક ખાનગી કંપની બનાવી દીધી હતી। રાહુલ ગાંધીના પૂર્વજોએ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયાનો નારો આપ્યો હતો। આ લોકો ખાનગી કંપનીની જેમ કામ કરનારા લોકો છે। આ સમૂહમાં સંડોવાયેલા લોકો પર
भ्रष्टाचार आरोप छे। देश ना लोको तेमने क्यारे माफ नहीं करे, सत्ता नो लाभ तेमनाथी छूटतो नथी। જ્યારે વડાપ્રધાન મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે, પીએમ મોદીની ગરીબ કલ્યાણ યોજનાના કારણે ગરીબોનું જીવન સ્તર સુધર્યું છે, સમાજવાદી પાર્ટી પણ ખાનગી કંપની છે, લોકો તેમને યોગ્ય જવાબ આપશે। રાહુલ ગાંધીજી ઉસી પરિવાર સે તાલુક રખતે હૈ જિસ પરિવાર ને પૂરે ભારત કો પ્રાઇવેટ લિમિટેડ કંપની બના રખા થા। ઉનકે હી પૂર્વજો ને કહા થા ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, और ये एक प्राइवेट लिमिटेड कंपनी की तरह काम करने वाले लोग हैं और भ्रष्टाचार के आकंठ दलदल में डूबे हुए लोगों का समूह है। देश की जनता इन्हें कभी माफ नहीं करेगी और इनकी सत्ता का लोभ इनके छूट नहीं रहा है। राजकुमारों की तरह इन्होंने जिंदगी जी है, इनको जनता से कोई लेना देना नहीं है और इन्हें जनता कभी माफ नहीं करेगी। બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ બંનેને સામેલ ન થવાની જાહેરાત કરી હતી। આ સાથે જ માયાવતીએ જણાવ્યું કે તેમની પાર્ટી મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે, જ્યારે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યમાં બીએસપી સ્થાનિક પાર્ટી સાથે ગઠબંધન કરી અને વિધાનસભાની ચૂંટણી લડશે। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માત્ર દાવા કરતી હોવાથી અમે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। इसलिए सब बातों को ध्यान में रखकर अब बीएसपी को लोकसभा चुनाव में व इससे पहले राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ व तेलंगाना आदि राज्यों में होने वाले विधानसभा चुनाव में भी अकेले ही चुनाव लड़कर अपनी पार्टी का बेहतर रिजल्ट लाना होगा। लेकिन बीएसपी पंजाब, हरियाणा आदि इन राज्यों में वहाँ की रीजनल पार्टियों के साथ मिलकर जरूर चुनाव लड़ सकती है। समाचारों में बात करिए, सामाजिक कार्यकर्ता तीस्ता सेथलवाड़ ने सुप्रीम कोर्ट माथी मोटी राहत मिली है। सुप्रीम कोर्ट ने बुधवार तेमने જામીન આપી દીધા। સાથે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે તીસ્તા સેતલવાડ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ નહીં કરે અને તેનાથી દૂર રહેશે। તીસ્તા સેતલવાડ પર ગુજરાત રમખાણોના કેસમાં નકલી એફિડેવિટ દાખલ કરી કોર્ટની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો આરોપ લાગેલો છે। ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચેની ત્રણ મેચની વન ડે સિરીઝની બીજી મેચ ભારતે 108 રને જીતી લીધી। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વન ડે મેચ ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ। બીજી વન ડે મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી અને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું। ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 120 રનમાં સમેટાઈ ગઈ અને ભારતે 108 રનથી મેચ જીતી લીધી। ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 228 રન બનાવ્યા, જેમી માએ સૌથી વધુ 86 રનનું યોગદાન આપ્યું। એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાઈ શકે છે। એક રિપોર્ટ અનુસાર આ બંને ટીમો શ્રીલંકાના કેન્ડીમાં ટકરાવાના છે। એશિયા કપ 2023નું શેડ્યુલ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તે ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે। આ વખતે ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજાશે। ટુર્નામેન્ટની કેટલીક મેચો પાકિસ્તાનમાં અને બાકીની શ્રીલંકામાં રમાશે। આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે। મળતા અહેવાલો મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં મેચ રમાશે। એશિયા કપ 2023ની પ્રથમ મેચ પાકિસ્તાનના મુલતાનમાં રમાશે અને ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે। પાકિસ્તાની મહિલા સીમા હૈદરને તેના દેશ પરત મોકલવામાં આવશે, તેની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। ઉત્તર પ્રદેશના સ્પેશિયલ એડીજી પ્રશાંત કુમારે આ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે। ભારતીય શખ્સ સચિન મીણાના પ્રેમમાં પડ્યા બાદ સીમા હૈદર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં રહે છે। યુપીએટીએસ તેની પૂછપરછ કરી રહી છે અને આ મામલે રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ છે। પ્રશાંત કુમારે કહ્યું કે અમારી કોઈ ટીમ તપાસ માટે નેપાળ જઈ રહી નથી, સીમા હૈદરની સતત પૂછપરછ ચાલી રહી છે, તમામ એજન્સીઓ પોતપોતાની રીતે કામગીરી કરી રહી છે।
भारतीय सेनाए जम्मू काश्मीरना कुपवाड़ा जिल्लाना माछिल सेक्टरमां वधु बे घुसणखोरोने ठार कर्या छे। घुसणखोरी करनारा शख्सो पासेथी भारतीय सेनाए 4 AK-47 राइफल 5 ग्रेनेड जप्त कर्या छे। महत्वनुं छे कि भारतीय सेनाए पण भारतीय सीमामां घुसणखोरीनो प्रयास करनार 4 आतंकीओने मौतने घाट पहेला पण उतार्या हता। जम्मू काश्मीरना अनंतनागमां फरी एक वखत परप्रांतीय शख्सोने टार्गेट कराया छे। आतंकीओ बे प्रवासी मजूरो पर फायरिंग कर्युं, बंने लोको घायल थता सारवार माटे नजीकनी हॉस्पिटल खसेड़ाया, ज्यां तेमनी हालत स्थिर बतावाई रही छे। तपास अभियान माटे विस्तारनी घेराबंदी करवामां आवी छे। काल बंने मजूरो महाराष्ट्रना रहेवासी छे। आ वर्षे काश्मीरमां गैरस्थानिक लोको पर आ चोथो हुमलो छे। आ अगाउ दक्षिण काश्मीरना सोपिया जिलाना गगरान गाममां आतंकवादीओए 3 प्रवासी मजूरोने गोळी मारी अने इजा पहोंचाड़ी हती। उत्तराखंडना चमोलीमां आवेला नमामी गंगे प्रोजेक्ट दरमियान वीज करंट लागता 16 लोकोना दर्दनाक मौत थई गया, साथे ज 14થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। નમામી ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક કરંટ ફેલાઈ ગયો, તેના લીધે 16 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે 14થી વધુ લોકોને કરંટની ઝપટમાં આવી ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ટ્રાન્સફોર્મર ફાટવાના કારણે કરંટ ફેલાઈ ગયો હોવાનું સામે આવ્યું। આ દરમિયાન મૃતકના સ્વજનો સહિત અન્ય લોકોની ભીડ એકત્ર થઈ ગઈ, તે એક સમયે કરંટ ફેલાતા હાજર લોકો કરંટની ઝપટમાં આવી ગયા હતા। जिला प्रशासन पुलिस